नमस्ते विद्यार्थी मित्रों, धोरण 6 विषय गुजराती में आज आपणे पुनरावर्तन 3 शीखीशुं। हवे तमारी गुजरातीनी चोपड़ीनी अंदर पेज नंबर 29 में जुओ, आपणे पुनरावर्तन 3 जोईए। हवे पुनरावर्तन 3 नी अंदर पहेलो प्रश्न छे, नीचेना प्रश्नोना उत्तर लखो। तो विद्यार्थी मित्रों, तमारे आ प्रश्नोना उत्तर 4-5 लीटीमां लखवाना रहेशे। હવે પહેલો પ્રશ્ન છે, આલા લીલા વાંસળિયા રે વઢાઉ લોકગીતના આધારે વાંસળીનું વર્ણન તમારા શબ્દોમાં લખો। તો આનો જવાબ આવશે કે લીલા વાંસ વઢાવીને વાંસળી બનાવવામાં આવી છે અને એની ઉપર હંસ, પોપટ અને મોર જેવા પક્ષીઓ મુકાવ્યા છે અને એના ઉપર 4 ફૂંટા લટકાવ્યા છે અને આ રીતે સરસ મજાની ભગવાન શ્રી કૃષ્ણ માટે વાંસળી તૈયાર કરવામાં આવી છે। હવે બીજો પ્રશ્ન છે, થિયેટર હાઉસફુલ હોવા છતાં લેખક અને તેમના મિત્રને ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી? તેનો જવાબમાં આવશે કે જ્યારે થિયેટર હાઉસફુલ હતું ત્યારે લેખક અને તેના મિત્રએ પત્ર બતાવ્યો વેસાયનો અને મેનેજરને આપ્યો। હવે મેનેજરે પત્ર જોયો પરંતુ એમને કોઈ ઉકલ્યો નહીં, એટલે એ કન્ફ્યુઝ થઈ ગયા અને એમના માટે ધર્મસંકટ ઊભું થયું અને એમને પછી વિચાર્યું અને તરત પછી બાલ્કનીમાં બેસવા માટે પ્યુનને બોલાવી અને 2 એક્સ્ટ્રા ચેર મુકાવી દીધી અને આ રીતે એમને ફિલ્મ જોવા મળી। ત્રીજો છે, રાવણનું મિથ્યાભિમાન કાવ્યનો સાર તમારા શબ્દોમાં લખો। તો રાવણનું મિથ્યાભિમાન, એની અંદર જનક રાજાએ સીતાનો સ્વયંવર ગોઠવ્યો હતો। હવે એમાં જે શિવજી આપેલું ધનુષ ત્રંબક હતું એના ઉપર જે ચાપ ચઢાવે એને સીતા વરસે એવો એમને નિયમ રાખ્યો હતો। હવે રાજકુમારો ને રાજાઓ દેશ દેશથી આવેલા હતા। હવે એ વખતે રાવણ પણ આવ્યો હતો અને રાવણ તો ગુસ્સામાં અને અભિમાનથી એ ચાપ ચડાવવા જાય છે પરંતુ એ ધનુષ્યના નીચે દબાઈ જાય છે, એવો ઘવાઈ જાય છે, લોહી લુહાણ થઈ જાય છે અને જનક રાજાને બૂમો પાડીને કહે છે કે મને બચાવો। આ રીતે એ કુંભકર્ણ, ઇન્દ્રજીત બધાનો ડર બતાવે છે અને આ રીતે રાવણના મિથ્યાભિમાનમાં આ રીતે વાત કરેલી છે। ચોથો પ્રશ્ન છે, ભાલકા તીર્થ વિશે માહિતી મેળવીને લખો। તો ભાલકા તીર્થ એ સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલું છે અને પ્રભાસ પાટણથી 7 ગાંવ દૂર છે। હવે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક જગ્યાએ આરામ કરતા હતા ત્યાં આગળ એક પારધી આવીને એમને પગમાં, દૂરથી એને ખબર નહીં હોય અને એનાથી બાળ મરાઈ ગયું અને એ રીતે એ ઘવાયા હતા અને ત્યાં આગળ જ એમનો દેહ ત્યાગ થયો હતો। આ રીતે એ ત્યાં તીર્થનું સ્થાન વખણાય છે। હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન 2 ની અંદર, અ વિભાગમાં કૃતિના નામ આપ્યા છે, બ વિભાગમાં તેના સર્જકના નામ આપ્યા છે, તેને યોગ્ય રીતે જોડો। તો અ અને બ, તો અમાં કૃતિના અને બમાં એના કર્તાના નામ આપ્યા છે। હવે પહેલું છે, એક જાદુઈ પત્રની વાર્તા, તો એના લેખક આવશે રતિલાલ બોરીસાગર। બીજું છે, રાવણનું મિથ્યાભિમાન, તો એના લેખક છે ગિરિધર। ત્રીજું છે, સાગરકાંઠાનો પ્રવાસ, તો એના આવશે રઘુવીર ચૌધરી। હવે આપણે પ્રશ્ન 3 જોઈએ, નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। હવે એમાં પહેલું છે, કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ, તેને શું કહેવાશે? સ્વયંવર। બીજું છે, મોટો સોનાનો પર્વત, તેને શું કહેવાય? સુમેરુ અથવા તો મંદરાચળ। ત્રીજું છે, ચારે દિશાઓમાં વિજય, તેને કહેવાશે દિગ્વિજય। ચોથું છે, વંશ પરંપરાથી ચાલતું, તેને કહેવાશે વંશ પરંપરાગત। પાંચમું છે, ફરીથી થતું નિર્માણ, તેને કહેવાશે પુનઃનિર્માણ। હવે આપણે પેજ નંબર 29 ઉપર આવ્યા, હવે એમાં આપણે પ્રશ્ન 4 જોઈશું, નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે લખો। તો પહેલું છે, આવો બેસો ચાલેશો ને, તો કોણ બોલ્યું હતું? તો એક જાદુઈ પત્રની
વાર્તામાં આ વાક્ય આવ્યું હતું જે મેનેજર બોલે છે અને લેખક અને તેના મિત્રને કહે છે. બીજું છે મહારાજ શિવ સંકટહરણ રાખજો મારી લાજ. તો આ વાક્ય કઈ કૃતિમાં હતું? રાવણનું મિથ્યાભિમાન, જેમાં સતી સીતા પોતે મનોમન શિવ અને પાર્વતીનું સ્મરણ કરીને કહે છે. ત્રીજું છે સાહેબ પ્રવાસનું સ્થળ નક્કી કરવાનું ભૂલી ગયા લાગે છે. તો આવું પણ બોલ્યું હતું સાગરકાંઠાના પ્રવાસમાં રેવતી વરુણને શિક્ષક સોમનાથ સાંભળે એ રીતે કહે છે. ચોથું છે કંદુકની પેરે ઉછાળું મેરું મંદરાચર પર્વત. તો આ પણ રાવણના મિથ્યાભિમાનનું છે વાક્ય, અને એમાં રાવણ કહે છે અને રાજા જનકને કહે છે. હવે પાંચમો પ્રશ્ન છે, કોઈ પણ એક યાત્રાધામ વિશે 8 થી 10 વાક્યો લખો છો, લખવાના છે. તો તમે જે જગ્યાએ યાત્રા પ્રવાસ કરી આવ્યા હોય એ સ્થળનું વર્ણન લખવાનું છે. છઠ્ઠું છે નીચેના વાક્યોમાંથી નામપદ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પાઠની અંદર નામપદ અને ક્રિયાપદ શીખી ગયા. તો નામ, કોઈ વ્યક્તિનું કે પદાર્થનું નામ આવતું હોય અને ક્રિયાપદના પહેલા આવતું હોય તો એને નામપદ કહે છે. તો પહેલું વાક્ય છે સીતાએ શિવને પ્રાર્થના કરી, તેમાં કયા કયા નામપદ હશે? તો સીતા, શિવ અને પ્રાર્થના. બીજું છે નિરંજનના પત્રની અસર થઈ, તો એમાં કયું આવશે નામપદ? નિરંજનના અને પત્ર. ત્રીજું છે માધવ મુરલી વગાડે છે, તેમાં માધવ અને મુરલી નામપદ છે. ચોથું છે સીતાએ રામને વરમાળા પહેરાવી, એમાં સીતા, રામ અને વરમાળા એ નામપદ છે. પાંચમું છે આ દક્ષિણ ધ્રુવની દિશા છે, તો એમાં દક્ષિણ ધ્રુવ અને દિશા આ ત્રણે ત્રણ નામપદ છે. હવે સાતમો પ્રશ્ન જોઈએ, નીચેના વાક્યોમાંથી ક્રિયાપદ શોધીને લખો. હવે આની અંદર આપણે ક્રિયાપદ શોધવાના છે. તો ક્રિયાપદ એ હંમેશા વાક્યને અંતે આવે છે અને એમાં ક્રિયા થતી દર્શાવે છે. હવે પહેલું જોઈએ વાંસળીમાં ફૂંકતા લટકે છે, તો લટકે છે એ શું છે? ક્રિયાપદ છે. બીજું છે થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું, તેમાં શું આવશે? ઝૂલતું હતું, તે ક્રિયાપદ છે. ત્રીજું છે ફિલ્મ જોવાની મજા પડી, તો પડી એ શું છે? ક્રિયાપદ છે. ચોથું છે જીતની મમ્મી ઊભી છે, તો ઊભી છે એ શું છે? ક્રિયાપદ. પાંચમું છે અમે વડોદરાનું સંગ્રહ સ્થાન જોયું, તો જોયું એ શું છે? ક્રિયાપદ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પુનરાવર્તન 3 સારું લાગ્યું હશે, સારી રીતે સમજી શક્યા હશો, અને તમારે આ પુનરાવર્તન 3 તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી દેવાનું. હવે આપણે આવતા વિડીયોમાં ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આપજો. જય ભારત.